વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્ટ્રપણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે નર્મદા મૈયાના કુદરતી સાનિધ્યમાં સિત્તેર હજાર ચોરસ મીટર વિસ્તારમાં આકાર પામેલા બસો પચાસ આધુનિક ટેન્ટની સુવિધા ટેન્ટ સિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું વડાપ્રધાન મોદીએ ટેન્ટ સિટી ખાતે તકતીનું અનાવરણ કરીને પર્યાવરણ અને પર્યટન પ્રેમીઓ માટે ટેન્ટ સિટી ખુલ્લી મૂકી હતી વડાપ્રધાને પ્રવાસીઓ માટેના અનોખા આકર્ષણ સમા ટેન્ટ સિટીના વિવિધ ટેન્ટને પ્રત્યક્ષ નિહાળને તેની સુવિધા વિશે રસપૂર્વક વિગતો મેળવી હતી આ પ્રદર્શનમાં મહિલાઓને આર્થિક ઉપાર્જન મળી રહે તે અંગે વિવિધ આર્ટિકલ પણ મૂકવામાં આવ્યા હતા

જિલ્લા કલેક્ટર આર એસ નીનામા સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ટેન્ટ સિટીમાં રિસેપ્શન એરિયામાં સરદાર પટેલના જીવન કથન સાથે સંકળાયેલી ક્વિઝ પણ ઇન્સ્ટોલ કરવામાં આવી છે અહીં હરિત ઉર્જા સાથે આખો ટેન્ટ સિટી જળહાડે તે માટે બસો પચાસ કિલો વોટ સૂર્ય ઉર્જા ઉત્પન્ન કરતી તરતી સૌર પેનલો ભવિષ્યમાં સ્થાપિત કરવાનું આયોજન પણ કરાયું છે ઘન અને પ્રવાહી કચરાને વ્યવસ્થાપન દ્વારા આ આખું સંકુલ પર્યાવરણ હિતકારી બની રહેશે આ એવું સ્થળ છે જ્યાં ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર દ્વારા એઠવાડમાંથી બાયો ફર્ટિલાઇઝર બનાવવામાં આવશે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ લેઝર શોનું પણ આયોજન કરાયું છે જે નિયમિત રીતે દરરોજ સાંજે છ થી આઠ દરમિયાન બે લેઝર શો યોજાશે સાથે સાથે અદ્યતન રોશનીને પણ નિહાળવાનો અમૂલ્ય અવસર નાગરિકોને પ્રાપ્ત થશે જે નિહાળવાનો અવસર માણવાની અને સાંપડશે નર્મદા નદીના રમણીય તટ પર આકાર પામેલી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના રાસ્તાપણ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના એક પોઈન્ટ ઓગણસિત્તેર લાખ ગામોમાંથી એકત્રિત માટીની મહેકથી બનેલ વોલ ઓફ યુનિટીનું અનાવરણ કર્યું હતું આઝાદીની ચળવળ દરમિયાન સરદાર પટેલે ખેડૂત આંદોલનને નેતૃત્વ કર્યું હતું જેને લઈને દેશના ખેડૂતોએ તેમના ખેતીના ઓજારોના લોખંડના ટુકડા અને માટીનું દાન કરી સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ પાઠવી છે સામાજિક સંસ્થાઓ અને સ્વયંસેવકો દ્વારા દેશના એક પોઈન્ટ ઓગણસિત્તેર લાખ ગામોમાંથી એકત્ર કરી એકત્રિત કરેલ જુદા જુદા આકાર રંગ મહેક કદ અને ઘટક ધરાવતી માટીમાંથી વોલ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે માટીમાંથી બનેલી આ વોલ ઓફ યુનિટી એ ખેડૂતો દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આપેલા પ્રદાનનું પ્રતિક છે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી ઓફ યુનિટીની બંને તરફ નર્મદા નદીના કિનારે સત્તર કિલોમીટર વિસ્તારને વિવિધ પ્રજાતિના રંગબેરંગી ફૂલોથી ખુશનુમા બનાવવાનો આ પ્રોજેક્ટ ફૂલોની વૈશ્વિક પ્રજાતિ સાથે આપણા પરંપરાગત ફૂલોના સૌંદર્યને પણ રજૂ કરે છે

અને અદ્ભુત રીતે પ્રદર્શિત કરાય છે જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસપૂર્વક ઝીણવટથી નિહાળી હતી આ પ્રદર્શનમાં સરદાર સાહેબની યાદગાર ક્ષણોને આવરી લેતી શોર્ટ ફિલ્મને પ્રધાનમંત્રીએ જોઈ હતી આ ઉપરાંત સરદાર સાહેબના અંગ્રેજ સરકાર સામેનો સંઘર્ષ દેશના વિભાજન અંગે દેશની રજવાડા એકત્રીકરણ શૂળ પાણેશ્વર સેન્યુચરી આદિ જાતિ લોકોની જીવનશૈલી અને સંસ્કૃતિ સરદાર સરોવર ડેમ સહિતના વિવિધ વિષયોના ફોટા તથા દ્રશ્ય શ્રાબે માધ્યમ દ્વારા રજૂ કરાયા છે જે માણવાનો અનમોલ અવસર છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને એકસો બાવન મીટરની ઊંચાઈએ આવેલી મુલાકાતી ગેલેરીમાં જઈ સરદાર બંધનો ભવ્ય નજારાને માણ્યો હતો સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની હૃદયના સ્થાને આ વ્યુઆર્સ ગેલેરી આવેલી છે આ ગેલેરીમાંથી સરદાર સરોવર ડેમ સહિત વિંધ્યાચલ પર્વતીય વિસ્તાર અને આસપાસનો કુદરતી સુંદર નજારો માણી શકાય છે કેવડીયા કલોની ખાતેની આ પ્રતિમાનું જોવા લાયક નજરાણું છે લોખંડી પુરુષ સરદાર સાહેબના અદમ્ય સાહસ અને ભગીરથ પ્રયાસોના કારણે જ ભારત આજે એક બન્યો છે જેના માટે તમામ ભારતીયો ગર્વથી કહી શકે છે કે વિવિધતામાં એકતા એ ભારતની વિશેષતા છે દેશમાં એકતા માટે નાગરિકો જાગૃત રહે તે માટે નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે સરદાર સાહેબના સમયમાં દેશની એકતા માટે જેટલી જાગૃતતા સકારાત્મકતા અને સક્રિયતાની આવશ્યકતા હતી એના કરતાં પણ વધુ સક્રિયતા આજે દેશના નાગરિકોમાં જોવા મળી રહી છે મુખ્યમંત્રીએ કહ્યું કે જે ઇતિહાસમાંથી પ્રેરણા મેળવે છે તે જ સફળ બને છે સરદાર સાહેબનું જીવન એમની રાષ્ટ્રભક્તિ અને ફોલાદી સંકલ્પ આવનારી પેઢીઓને દેશને શ્રેષ્ઠ અને એક બનાવવા માટે હંમેશા પ્રેરિત કરશે આ સ્મારક કરોડો ભારતીયોના સન્માન અને સેંકડો દેશવાસીઓના સામર્થ્યનું પ્રતિક છે સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશની અર્થવ્યવસ્થા અને રોજગાર નિર્માણ માટે મહત્વનું સ્થાન બની રહેશે એટલું જ નહીં આ વિસ્તારના હજારો આદિવાસીઓના જનજીવન બહેતર બનાવીને પરિવર્તન આણનારો એકતાનો તીર્થસ્થાન બની રહેશે મુખ્યમંચ ખાતેથી લીવર દ્વારા પ્રધાનમંત્રી શ્રીએ વર્ષ્યુલી રાષ્ટ્ર પણ વિધિ સંપન્ન કરી હતી ભારત ભક્તિની ભાવનાના બળે જ હજારો વર્ષોથી ભારતની સભ્યતા વિકસી રહી છે દેશમાં જ્યારે જ્યારે આવા અવસરો આવે છે ત્યારે પૂર્ણતાનો અહેસાસ થાય છે આજે એવી ઐતિહાસિક ક્ષણ આવી છે જેને મિટાવી મુશ્કેલ છે ભારત રાષ્ટ્રના ઇતિહાસમાં અત્યંત મહત્વની ક્ષણ હંમેશા માટે અંકિત થઈ જશે નરેન્દ્રભાઈ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્ટ્રાર્પણના ઐતિહાસિક અવસરે તમામ ગુજરાતીઓને ભારત દેશવાસીઓ અને હિન્દુસ્તાનને પ્રેમ કરતા હર કોઈને અભિનંદન પાઠવ્યા હતા ભારતની એકતા માટે સમર્પિત વિરાટ વ્યક્તિત્વને આઝાદીથી અત્યાર સુધીમાં યોગ્ય સ્થાન નહોતું મળ્યું એટલે સતત અધૂરપનો અહેસાસ થતો હતો એમ કહીને નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે આજે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા વિરાટ વ્યક્તિત્વને યોગ્ય સ્થાન આપીને ઇતિહાસના સ્વર્ણિમ પૃષ્ઠને ઉજાગર કરવાનું કામ થયું છે આજે ધરતીથી લઈને આસમાન સુધી સરદાર પટેલ પર અભિષેક થઈ રહ્યો છે વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમાનું નિર્માણ કરીને ભારતીય ઇતિહાસ સર્જ્યો જ છે આવનારી પેઢીને ભવિષ્યમાં પ્રેરણા મળતી રહે તે માટેનો ગગનચુંબી આધાર તૈયાર કર્યો છે આ પ્રતિમા માત્ર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નથી પરંતુ વૈશ્વિક પ્રતિભા પુરુષાર્થ અને પરમાર્થની ભાવનાનો જીવતું જાગતું પ્રગતિકરણ છે એ દ્રઢતાપૂર્વક જણાતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ પ્રતિમા દેશના સપૂતોના સામર્થ્ય અને સમર્પણનું સન્માન છે નૂતન ભારતના નિર્માણ માટેના નૂતન આત્મવિશ્વાસની અભિવ્યક્તિનો આલેખ આ પ્રતિમા છે આઝાદી સમયે ભારતના અસ્તિત્વ સામે સવાલ કરનારા લોકોને સરદાર પટેલે દેશની એકતા અને અખંડિતતાના મંત્ર દ્વારા જવાબ આપ્યો હતો ત્યારે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારત રાષ્ટ્ર શાશ્વત હતું શાશ્વત છે અને શાશ્વત રહેશે તેવો સંદેશો આવા નિરાશાવાદી લોકોને આપશે સમગ્ર દેશને એકતા અને અખંડિતતાના એક સૂત્રે બાંધનાર સરદાર પટેલને એવું સન્માન મળવું જોઈએ જેના તેઓ હકદાર છે અને એકત્રીસમી ઓક્ટોબર બે હજાર ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણનો વિચાર આવ્યો અને જે સાકાર થયો તેમ જણાવી નરેન્દ્ર મોદીએ આ પ્રતિમાને કરોડો ભારતીયોનું સન્માન અને દેશવાસીઓના સામર્થ્યના પ્રતિકરૂપ ગણાવી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આ સ્થળ રોજગારી અને અર્થવ્યવસ્થા માટે પ્રેરકબળ બની રહેશે તેની નોંધ લેતા પ્રધાનમંત્રી ઉમેર્યું હતું કે ગુજરાત સરકાર આ પરિસરને પ્રવાસનના હેતુથી વિકસાવી રહી છે જેના કારણે આ વિસ્તારના હજારો આદિવાસી યુવાનોને સીધી રોજગારી મળી રહેશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરદાર પટેલને વિશ્વ વિભૂતિ ગણાવી જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબની સૌથી ઊંચી પ્રતિમા બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતું જે આજે સાકાર થયું છે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વર્ષ 2013 માં તેનો શિલાયાંશ બન્યો હતો અને આજ એકતા અખંડિતાના સંદેશ સાથે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બની ગઈ છે મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે સરદાર પટેલની પ્રતિભા અને પ્રતિમાની ઊંચાઈ વિશ્વ આખું અનુભવી રહ્યું છે ગુજરાતના સપૂત એવા નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં દેશના સપૂતની પ્રતિમાનું નિર્માણ કરીને ગુજરાત સહિત દેશ આખાનું ગૌરવ વધાર્યું છે

સ્થળે ત્યારે બાદ મંત્રોચાર સાથે સરદાર પટેલની પ્રતિમા પર જળાભિક્ષાની વિધિ કરવામાં આવી હતી તો આજના સ્પેશિયલ રિપોર્ટમાં જોતા નમસ્કાર